મોહન પટેલ 13 વર્ષની ઉંમરમાં પોતાની પહેલી અને ઐતિહાસિક સાયકલ રાઈડ કરવા જઈ રહ્યા છે. અમદાવાદથી રણુજા 600 કિલોમીટર, અને અમે તમને અમારા વિડીયો મોકલતા રહીશું અને તમે અમારી આ રીતે પ્રોત્સાહન વધારતા રહેજો. અને રસ્તામાં જો મળી શકતા હોય તો 100% મનનું પ્રોત્સાહન વધારવા આવજો. આજ રોજ મન મને સાયકલ ચલાવવામાં સવારમાં મળી ગયો અને તેને મેં માહિતી પૂછી એની, તો એ રણુજા જવાનો અઠવાડિયામાં નીકળવાના છે અને અઠવાડિયામાં પહોંચી જઈ અને રોજની 6-8 કલાક સાયકલ ચલાવવાની છે એમને, અને એ 2 વ્યક્તિ સાથે જાય છે. અને અત્યારે મન 13 વર્ષનો છે. આને 13 વર્ષના બાબાને જોઈને લોકોને પ્રેરણા મળવી જોઈએ કે સાયકલ ચલાવવાથી હેલ્થ કેટલું સારું રહે છે. તો આ મન એનો ઉત્સાહ એટલો, એના કાકા ચલાવે છે એટલે એને ઉત્સાહ મળ્યો છે મન ચલાવવાનો. અને મનને પહોંચવાની રણુજામાં 5 દિવસમાં તૈયારી છે, એટલી એની તૈયારી છે. રોજની 50-60 કિલોમીટર ચલાવી રહ્યો છે અત્યારે અને 15 દિવસની પ્રેક્ટિસ કરી રહ્યો છે અત્યારે. મન અભિનંદન કરે, તારેથી બધાને પ્રેરણા મળે અને એવી બધાએ સાયકલ ચલાવતા થઈ જાય તો સાયકલે અને આપણે પર્યાવરણને સારો લાભ મળે અને આપણે હેલ્થ સારું રહે. આભાર. જય બાબારી. પીરની જય. સરસ મજાનું જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે મન માટે. કેવું છે જમવાનું ભાઈ? આ જગ્યા છે રાજુભાઈ દેસાઈ સંડેવાળા રાજકાટ પરિવાર. મસ્ત વ્યવસ્થા છે અહીંયા જમવાની. મન નંદાસણથી 3 કિલોમીટર આગળ આ જગ્યા છે. અહીંયા મસ્ત જમવાની વ્યવસ્થા હતી યાત્રિકો માટે. અહીંયા મસ્ત ફર્સ્ટ ક્લાસ બપોરે જમીન લાડુ, પછી શું ખાધું? શાક, રોટલી, છાશ. શાનું શાક હતું? મગનું. ખાઈને પછી શું કર્યું? હવે ફર્સ્ટ ક્લાસ મન તો હોઈ ગયા હતા. તો હવે આગળ ચાલશે. 60 કિલોમીટર કપાઈ ગયા, હવે આગળ કેટલા કિલોમીટર કાપવાના છે એ મન નક્કી કરશે. કેટલા કિલોમીટર કાપવાના છે? 10-20. ઓ સરો, 10-20-30. હવે પહોંચી ગયા છીએ તપસ્વી ફાર્મ.
પતરાનો શેડ છે, પતરાનો શેડ છે, ત્યાં નીચે સુવાની વ્યવસ્થા પણ છે. અહીંયા ચોકડી બાથરૂમ બધું છે, સારી વ્યવસ્થા છે. આજે અમે 75 કિલોમીટર કાપ્યા, અમે અમારા બિસ્તરા સાથે લાવ્યા છીએ, એટલે બધું પાથરીને પછી સુઈ જઈશું. અને કાલ સવારે શિપુર ઠાકરા સણ અમે નાઇટ હોલ કરશું. દાળ ભાત રોટલી શાક અને છાશ. આજે નાઇટનું મેનુ દાળ ફ્રાય જીરા રાઈસ. સાયકલ ચલાવી લે, વધારે હેવી નહીં ખાવાનું. હે, તો રોટલી કેમ કોરી યાર? ઘીવાળી, ઘીવાળી કહેવાની હતી. જોયા મરચી હતી, ખી મરચી, મને મરચી ખાય. આજે અમારો યાત્રાનો બીજો દિવસ છે અને કાલે યાત્રા એકદમ સરસ રહી. 75 કિલોમીટર અમે કાપ્યા એટલે મને કોઈ થાક થકાન લાગી નથી. તો હવે આગળ જોઈએ. આજે તો પાછો 100 દિવસ છે એટલે કે અમે 60 કિલોમીટર જ છે, પણ કાલથી થોડું વધશે. તો રસ્તામાં શું શું તકલીફો પડે જોઈએ. હવે આજે તો કોઈ તકલીફ પડી નથી, કાલે બી કોઈ તકલીફ પડી નથી. અત્યાર સુધીની જર્ની તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હર મહાદેવ. સાયકલ સ્ટોર આવી
આ બાજુ જો દાદા, આ બાજુ. હા, બોલો બ્રહ્માણી માત કી જય, માત કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, દેશ કી જય, રાય કી જય, દેવ કી જય, ધર્મ કી જય, પાર્વતી પદ હર હર મહાદેવ. ચીઝ તો આજે કયો દિવસ છે આપણો? ત્રીજો. અમે પહોંચ્યા છીએ દાંતીવાળા, ત્યાંથી ડેમે જઈશું. અત્યારે ચીઝથી શું થાય? એનર્જી, એનર્જી બુસ્ટર. અહીંયા યાત્રિકો માટે કેટલી પણ સંસ્થા પણ છે. અમે કાલે નીકળ્યા હતા, રસ્તામાં સાયકલની હવા નીકળી ગઈ. થોડા આગળ જતા એક દુકાન મળી, પછી ત્યાં બધું ચેક કરાવ્યું, પછી આગળ નીકળ્યા. પછી મારા ગામે પહોંચ્યા હતા. ત્યાં અમે ગયા તો બધા અમને મળીને ખુશ થયા. પછી અમે રાત્રે થોડા બેઠા, બધા સાથે વાતો કરી, મોજ મસ્તી કરી. હવે આગળ નીકળીએ છીએ. પછી આજ સવારે 7 વાગે નીકળ્યા હતા. અત્યારે 3-4 કલાક થયા છે. આજે ત્રીજો દિવસ છે અને અહીંયા આપણે જ્યાં છીએ દાંતીવાળા, ત્યાં ફુવારા પદ્ધતિ જ બધું કામ થાય. પાણીનો બચાવ થાય, પાણીનો બચાવ થાય. અહીંયા કઈ સિટી નથી, એમ ઘોંઘાટ નહીં, શાંતિથી જવાનું. અને યાત્રિકો માટે વ્યવસ્થા પણ છે. હવે આગળ જઈશું, એક ડેમ છે આગળ મોટો. આજે આપણે રોકાઈશું મહુડી, લગભગ નહીં 75 કિલોમીટર થઈ જશે. રસ્તા સિંગલ પટ્ટી છે, ચલાવવાની મજા આવે, એકદમ શાંત. એકલ દોકલ વાહન આવે, પણ જે હાઈવેના જે ઘોંઘાટ પ્રદૂષણથી તો એકદમ શુદ્ધ અને વાતાવરણ એકદમ સ્વસ્થ. અમે આગળ વધ્યા. આ બાજુ લે એ રસ્તામાં તમને કોઈ મરેલું પ્રાણી દેખાતું હોય તો તેને સાઈડમાં મૂકી દો. અમે ખાઈ રહ્યા છીએ ચીકી અને અમારો આ 4th દિવસ છે. અમે કાલે
ઘર જેવું ફાર્મ જેવું હતું ત્યાં રોકાયા હતા. પછી અમે નીકળ્યા છીએ આગળ રાજસ્થાન બોર્ડર પાર કરીને રાજસ્થાનમાં પહોંચી જઈશું આજે. અને અહીંયા વાતાવરણ બધું સારું છે, કોઈ તકલીફ નથી પડી. કાલે અમે ટેન્ટમાં પણ ઊંઘ્યા હતા, ટેન્ટ મળે ગયું. ઘણી વાર રોડ સારા આવે અને તૂટેલા ભાગેલા પછી ઠીકડા મારેલા હોય છે. કેટલાક રોડ તો બનાવે જ નહીં હોતા, ઢાળ બહુ હોય છે રોડ ઉપર અહીંયા રાજસ્થાનમાં. અને અમે સાયકલ લઈ નીકળ્યા છીએ ને કેટલાક લોકો તો ચાલતા આવ્યા છે રણુજા, અને કેટલાક બધા સંઘ છે સાયકલ ચાલતા આવેલા, તે અમને રસ્તામાં મળે જ છે. અને કોક સુરત થી આવ્યું હોય છે, કોક પાલનપુર. ત્યાં મારી સાયકલ પંચર થઈ ગઈ હતી. ત્યાં પછી રસ્તામાં એક સ્કૂલમાં અમે અંદર ગઈ, મારી સાયકલનું પંચર કર્યું હતું હાથે, કેમ કે અમે સાધન અમે સાથે જ રાખીએ છીએ બધો પંચરનો બધો. પંચર માટે અમને એક ટોકલ જોતું હતું, તે ટ્યુબ પલાળીને તે પંચર ક્યાં છે તે જોવા માટે. તો અમે ત્યાં બાજુમાં ઘર હતો ને, તો પછી અમે ત્યાં ગયા અંદર અને અમે ટોકલ માંગ્યું તો તેમણે અમને આપ્યું હતું. પછી અમે પંચર કરીને તે ટોકલ તેમણે પાછું આપી. અને ત્યાં અમારા કાકાના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો વિડીયો કોલ, તો અમે વાતે કરી હતી. પછી અમે પાણી પીને ભાઈ આગળ વધ્યા. પછી આગળ વધતા અમને રસ્તામાં ઘણા લોકો કહે કે તમે ચા પીવા જાઓ, દૂધ પાણી પીવો, કે કંઈ સહાય જોઈએ છે, તેવા લોકો બહુ મળે. અને જય બાબારી બોલે, અમારું પ્રોત્સાહન વધારે બહુ લોકો. સાયકલ રસ્તામાં પંચર થઈ ગઈ, સરખી કરીએ છીએ. Thank you.
ગરમા ગરમ કચોરી શું ખાય કચોરી અમે અર્જુનસિંહના ઘરે આજે બેઠા છીએ. એમના ઘરની મહેમાન ગતિ એ મસ્ત દેશી ચૂલાનો રોટલો અને બા બનાવીને આપે છે અને દાદા અને ગોળ દેશી બસ 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 જો આ ઘી નાખી દીધું મસ્ત જે ખાવાની મજા આવે દેશી એકદમ અમદાવાદમાં હોટલમાં ખાઈએ પણ એનો ટેસ્ટ ના આવે અહીંયા આવે છે જબરજસ્ત. હા મરચા એકદમ ભરેલા પેલા કાકાના અમે પાંદરા ગામમાં છીએ અને અહીંયા રાત્રે મારા અંકલના ફ્રેન્ડના ઘરે રોકાયા હતા. અહીંયા સારી વ્યવસ્થા છે. અહીંયા ઊંઘવા માટે ખાટલા, ખાવા માટે ખાવાનું અને નાહવા માટે પાણી બધું જ છે અહીંયા. અને બાથરૂમ સંડાસ બધું જ અને મસ્ત જગ્યા પણ મસ્ત રહી. અહીંયા કંઈ તકલીફ પડે એવી છે જ નહીં. અમે રાત્રે રોટલો, ઘી, ગોળ, કઢી, મરચા ખાધા હતા અને દેશી રોટલા અને દેશી ગોળ અને મરચા પણ બધું દેશી, કઢી બધું દેશી એકદમ પ્યોર. દાદાએ બહુ ખવડાય. દાદા પણ બહુ સારા જ છે. અમારા જોડે બેસે, વાતો કરે છે. દાદા ઉંમર બહુ છે તો પણ છતાં થોડું સવારે વહેલા ઉઠીને ચાલે છે. એવું વધારે કરવું જોઈએ. અમને અર્જુનસિંહ મળ્યા એમ તેમણે બહુ સહાય કરી. અમને બધું ખાટલા લઈ આપ્યા, ગોદડા બધું લઈ આપ્યું. અને કાલે મારા સાયકલની પંચર થઈ હતું. પછી અમે પંચર કર્યો. રોડ બહુ ખરાબ હતા તેથી અમે વધારે રાજસ્થાન જાય એટલે ચાલી જાય. અને અમે બે એક બે કિલોમીટર બહુ આગળ જતા રહ્યા હતા ઊંધા રસ્તે. પછી પાછા આવીને જવાનું થયું. તે કંઈ વાંધો ના પડ્યો. હવે અહીંયા તાપણી બાપણી બધી કરવાની વ્યવસ્થા છે. અને આજે અમે સવારે 7 વાગે નીકળીશું અને 80-90 જેટલા કિલોમીટર કાપાય છે અને સારો રોડ આવે એવું ઈચ્છીશું. સારું કપાઈ જશે આજે. આ દાદાએ અમને ચા પીવાનો આગ્રહ કર્યો તેથી હવે પપ્પા ચા પી લે પછી અમે નીકળીશું આગળ. અને અમે 12-1 વાગ્યા સુધી ચલાવીશું પછી રાઈડ પૂરી કરી નાખીશું. બોલ્યો ને આ મારા કાકા ના મિત્ર અર્જુનસિંહ છે. તેમણે અમે બહુ સહાય કરી હતી. રસ્તામાં મળ્યા હતા તેથી તેમણે એમના ઘરે લાવીને બહુ સહાય કરી છે. અંદર માની વ્યવસ્થા બધું કરી આપી છે. બહુ મજા આવી વાતો મસ્ત.
અમે દાંતીવાડા થઈ આગળ 5-15 એક મારા અંકલના ફ્રેન્ડના ઘરે રોકાયા હતા, અને અમે અડધી વાર આવી જગ્યા પણ નાઇટ હોલ કરી દઈએ છીએ. અને ત્યાં એક ભાઈ અને એક દાદા હતા, તે અમારી બહુ સહાય કરતા હતા. તેમનો પ્રેમ ભાવ બહુ હતો. તેમણે અમારા માટે બધું ખોલ્યું, એમનું ઘર ખોલ્યું. અને તે દાદા અને તે અંકલ તે અમદાવાદના જ હતા, બાપુનગરના. બહુ વાતો કરતા હતા પ્રેમભાવથી. પછી તેમને ચા બા બધું પીવડાયું, દૂધ ને બધું. 5-15માં બહુ બધા ઘર હતા, અને બધા ઘર નાના નાના. અને ત્યાં અમે તેમને અમને જમાડવા તેમના ઘરે લઈ ગયા. ત્યાં કોઈ કેમિકલવાળી વસ્તુ જ નહીં, બધી દેશી ગોળ, દેશવાળ રોટલો બધું ઘરે બનાવેલું લો. ને ત્યાં કંઈ પણ મિલાવટવાળું હતું નહીં. તેથી તે રોટલા ગોળ, ઘી, મરચા, કઢી, દૂધ એવી સારી સારું ખાવાનું હતું. અને તેવો સ્વાદ ક્યાંય ના મળે કે હોટેલમાં ને, કેમ કે બધું પ્યોર, કોઈ કેમિકલ વગરનું હતું, સારું એકદમ મસ્ત. પછી અમે ત્યાં રાત્રે અમને તેમના ઘરના અંદર તે ખાતી વખત જો કોઈ પહેલી વાર તો મેં જોતા મને ભાવતું નહોતું, પછી ખાધું તો મને ભાવ લાગ્યું. તો મને ભાવતું નતું તેવું જાણીને તે અંકલ ત્યાં બેઠા, દાદી આંટી બધા અમારા માટે ચવાણું ખાખરા બધું લા. તો એ છતાં મેં રોટલો ને એવું બધું ખાધું, મને બહુ ભાવ્યું. પછી એમ કે સ્વાદ પછી સારો લાગ્યો, લાગ્યું કે આવું બધું ભાવશે નહીં, પણ સારો સ્વાદ તો બહુ સારો હતો. જય બાબે અમદાવાદ. મસ્ત સ્વાદ તો મસ્ત આવે, કરી મસ્ત સ્વાદ હતો. કઢી એ ડુંગળી ની કઢી હતી, મસ્ત સ્વાદ વાળી. અને પછી અમને ખાટલા લઈ અમને ખાટલા આપી અને અમે અંદર સૂઈ ગયા. પછી અમે ઉઠ્યા સવારે, અમે ઉઠ્યા તે પહેલાં ત્યાં દાદા અને અંકલ આવી ગયા હતા હવે અમારો સહાય કરવા માટે. તે દાદા સવારે 6 વાગે ઉઠીને આવ્યા હતા. તે દાદાની ઉંમર બહુ હતી, તો છતાં તે ઉઠી ગયા. અને તે હિન્દી તેમને બોલતા થોડું ઓછું ફાવતું હતું, તો અમે તેમની ભાષા સમજતા. ઘણા લોકો 10-11 વાગે ઉઠે છે, તો તે દાદાથી શીખવું જોઈએ કે વહેલા ઉઠવું. અને પછી અમે અમારા બિસ્તરા ભર્યા, પછી બ્રશ ને એવું બધું કરી, અમારા બેગ ભરી, પછી અમે સાયકલમાં ભરાઈને અમે આગળ વધ્યા. તે અંકલ તેમના ઘરથી ચા બનાવીને લાયા, અમે ના પાડી, છતાં તે બનાવી લાયા. તેથી મારા પપ્પાએ પીધી, કેમ મારા પપ્પાએ ચા પીધી હતી, અને અમે તો પીતા નથી ચા, દૂધ, કોફી. તો એ તેમને આગ્રહ તો કર્યો હતો, પણ અમે ના પાડી, તેથી તે ચા લઈને આવ્યા હતા મારા પપ્પા માટે. પછી અમે સાયકલ લઈને આગળ વધ્યા, અને અમે પ્રાણી આવતો નીચે થોડું જોવા.
સાઈડો મૂકી દે. આ લોકો પૂછે તમે ક્યાંથી આવો, અમે અમે બધું જાણકારી અમારી આપતા, પછી તે કે તમારે રોકાવું હોય કંઈક, ચા પાણી કરવું હોય તો આવી જાઓ ઘરે, રોકાવું હોય કે તો અમે અમાર ટાર્ગેટ પૂરો કરી પછી અમે રોકાતા હતા. પછી ત્યાં આગળ જતા પછી અમે એક ઇલેક્ટ્રિક સિટી એક હતું, સ્ટેશન હતું, તે અમે બહુ અમે જગ્યા નાઇટ હોલ કરવા બહુ જગ્યા હતી, અમે જગ્યા મળતી જ નથી. પછી અમે વચ્ચે રસ્તામાં બોર ખાધા હતા, પાણી પીધું હતું, અને એક ધાબા અમે એક જગ્યા પર રોકાઈ, રોટલો અને વઘારેલું દહીં, છાશ અને ગવારનું શાક ખાધું હતું, તે બહુ સારું હતું. પછી અમે ત્યાં 2-3 કલાક સૂયા હતા, પછી અમે અમે આગળ વધ્યા. આ મંદિર છે, કિલોમીટર કાપ્યા પછી આવી ગયા છે ગોગા મહારાજની ધરમશાળામાં. અહીંયા રહેવા પાથરવાની અને નાવા ધોવાની સારી વ્યવસ્થા છે. અને હવે કાલ સવાર 7 વાગે નીકળીશું, અને અહીંયા ખાવાનું પણ સરસ છે. અમે રોટલો, મગનું શાક અને ગોળ સારું છે અહીંયા. અને અહીંયા મંદિર પણ છે ગોગા મહારાજ. હવે મેં અહીંયા 4 દિવસના મેલા ખેલા કપડાં ધોઈ દઈશું અને હવે નહીં લઈશું, પછી આગળ હું સુઈ દઈશું. હવે પછી કાલ સવારે 7 વાગે નીકળીશું, દિવસમાં પહોંચી જઈશું. અમે 90 કિલોમીટર કાપ્યા છે અને તેથી બહુ થાક લાગે. અહીંયા સગવડ સારી છે તેથી અહીંયા થાક ઉતરી જશે શાંતિથી. ઊંઘ પણ સારી આવશે કેમ કે આજુબાજુનું વાતાવરણ સારું છે. મગનું શાક અને રોટલો અમે આવ્યા છીએ જે ગોગા મહારાજના આશ્રમમાં, ત્યાં અમે નાઇટ હોલ કરશું. ગોળ, ઘી, છાશ, નૈરી ધરમશાળા, હમરીય મંદિર. જેટલા પાણીથી નવું એટલા જ પાણીથી નવું પાણીનો બગાડ કરવો છે. પહેલા કપડા ધોઈ નાખો પછી આપણે જઈશું શાંતિથી. પહેલા કપડા તો દે દઈએ હરખા. લે આ મારા ધોઈ નાખ તો પછી તને આપું. જ્યાં તો ઓર્ડર કરતા હતા હજી એવું ધોવું પડે નહીં પડશે. પાણી પણ મજા કઈક અલગ જ હોય, એ તો મજા જ લાગે ને.
બધા ધોઈ ધોઈને પછી બહાર ઉકવી નાખજો. ને એક ગોગા મહારાજ ની ધર્મશાળામાં રોકાયા હતા. તે ધર્મશાળામાં સારું ખાવાનું, ખાવામાં રોટલો, મગનું શાક, ગોળ, છાશ એવું સારું હોય છે ત્યાં જમવાનું. અમે ખાવા બેઠા તે પહેલા અમે મારા પપ્પા પાછળ રહી ગયા હતા, તેમની રાહ જોતા. પછી તે ધીમે ધીમે આવતા હતા ચાલીને, કેમ કે તે રસ્તામાં ડાળ ખાડા બહુ હતા ને તેથી. પછી તે આવ્યા, અમે અમારો સામાન મૂક્યો, બધું ઠંડી માટે પહેરેલું બધું હેલ્મેટ ને બધું કાઢ્યું અને અમે ખાવા બેઠા. ભાઈ ખાતી વખતે ત્યાં બેઠેલા બહુ બધા લોકો, ત્યાં દાદાઓને બધા સંસ્થા ચલાવતા, તે લોકો અમને ખાવાનું આપતા હતા અને બધું જે માંગતા હતા બધું આપતા હતા. પછી અમે ત્યાં ખાટલામાં અમારો સામાન મૂકી અમે રૂમાલ ને જે કપડાં ધોવાના હોય બધું લઈને અમે અમે કપડાં ધોવા ગયા. પછી અમે કપડાં ધોયા, શાંત પછી ઉકવી દીધા, પછી નાવાનું ચાલુ કર્યું અને તે ઠંડુ બહુ હતું ને પાણી, તેથી બાજુ મેં એક મોટી કડી હતી તેના નીચે આગ ચાલતી હતી, તો અમે તેમાં પાણી નાખી, અમે પાણી ગરમ કરી પછી નાવાનું ચાલુ કર્યું. પછી અમે નહીં, પછી અમારા કપડાં બદલ્યા હતા અને મારી બે ટી શર્ટ લઈ ગયો તો બે ટી શર્ટ ધોવાઈ ગઈ અને એટલે મેં મારા પપ્પાની ટી શર્ટ પહેરી લીધી હતી. અને અમે પછી થોડી વાર મોબાઈલ જોયો, વાતો કરી, પછી ત્યાં મધુમક્ખીઓ હતી બધા, પછી અમે ઊંઘી ગયા. પછી ઉઠ્યા સાંજે એટલે ત્યાં મંદિરમાં આરતી ચાલુ થઈ તો ત્યાં અમે
આરતીમાં જોડાયા અને તે આરતી પછી છે ને ત્યાં હવન કરવાની જગ્યાએ ટોપરું અને જે આરતીની ડિબેટ હોય તે બે મૂકીને ટોપરું ટોપરું પ્રગટા હતા અને તેની આરતી લેતા અને તે મંદિરમાં રામા બાબાની મૂર્તિ અને ગોગા મહારાજની મૂર્તિ હતી. પછી અમે રાત્રે ખાઈનભાઈ સૂઈ ગયા હતા. પછી સૂયા પછી અમે સવાર ઉઠ્યા ત્યાં કેટલાક લોકો પણ સુંદર માતા ત્યાં ગાડી લઈ ત્યાં ગાડી લઈને કે બાઇક લઈને કેટલાક લોકો સુંદર માતા ઘેર રોજા જતા હતા. તે સવારે 5 વાગે ઉઠીને વાતો કરવા લાગ્યા એટલે અમારી ઊંઘ ઉડી ગઈ. પછી અમે ઉઠીને બધું અમારી તૈયારી કરવા લાગ્યા પણ હું સૂતો રહ્યો અને મારા અંકલ મારા પપ્પા તૈયાર થઈ ગયા. પછી હું ઉઠીને મારી તૈયારી કરી દીધી. પછી અમે સાયકલ લઈને નીકળ્યા આગળ અને તેના ગેટ આગળ બહુ બધી માટી હતી રણ જેવી અને અમારા સાયકલ ચાલ્યા નહીં એટલે થોડું અડાડીને ચલાવતા હતા. રસ્તો એકદમ કાચો નહી કાચો પાકો કાચો પાકો મળી જાય. માર્કેટમાં તૈયાર બોર ખાવાની કાં તો ઉતારીને ખાવાનું છે મજા આવે. હા મન બહુ મજા આવે ડાયરેક્ટ ખાવાની મજા આવે ને એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. હે
પાવર સબ સ્ટેશન. આજે રાત્રે અહીંયા ઊંઘ્યા હતા અમે પાવર સબ સ્ટેશનમાં. અહીંયા આગળ પૂછ્યું ત્યાં પોલીસવાળા બેઠા હતા, કોઈ રહેવાની સગવડ મળશે? તો એમને કીધું કે હા વાંધો નહીં. અમે રાત્રે સાંજે મોડું થઈ ગયું હતું, આગળ કંઈ જગ્યા મળે એવું કંઈ લાગતું નહોતું. થઈ ગયું રૂમ હતી એટલે ઊંઘવાની સારી મજા આવી, નહીં તો બહાર ઠંડીના આવ્યા ઠરત. તો હવે સવારના 6:30 વાગ્યા, થોડું અજવાળું થશે એટલે અમે નીકળી જઈશું. ધીમે ધીમે અજવાળું થઈ રહ્યું છે. સાયકલ રેડી છે બંનેની. રોજનું રૂટીન કામ સવારે તૈયાર થઈ. જય રામાવીર, જય બાબાજી. અને આ ઇલેક્ટ્રિક સિટીની એક સ્ટેશને અમે ત્યાં પહોંચીને અમે એક ત્યાં બાર પોલીસવાળા અંકલ બેઠા હતા, તેમને પૂછ્યું તો તેમને અમને અંદર સુવા માટે જગ્યા આપી હતી. અને અમને જમવાનો બમવાનો બહુ આગ્રહ કર્યો પણ અમે ત્યાં ના પાડી હતી. અમને ખાલી સુવા ગુદરા ખાટલા બધું આપ્યું. પછી ત્યાં નાવા બાવાની વ્યવસ્થા પણ સારી હતી અને અમે સૂઈ ગયા. પછી અમે ઉઠ્યા 6 વાગે અને નીકળ્યા 7 વાગે. હવે અત્યારે મારી 600 કિલોમીટર સાયકલ રાઈડ પૂરી થઈ ગઈ. અમદાવાદથી રાઉન્ડ 7 દિવસમાં અમે પહોંચી ગયા છીએ. દાદાઓ મિત્રો અને અંકલો અમને ફોન કરીને અમારો પ્રોત્સાહન વધારતા હતા, તેથી તેમનો ખૂબ ખૂબ આભાર. અમે નાની મોટી તકલીફો વચ્ચેથી અમે પહોંચી ગયા છીએ રાઉન્ડા, તેથી ફરીવાર બધા મિત્રોનો મારો ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ. ખૂબ આભાર મિત્રો. અમદાવાદ બોલરામા પીર કી જય. બોલો રામા પીર કી જય. રોજની 90 કિલોમીટર 7 દિન લાગે.
પટેલ કડવા પાટીદાર જય બાબા ઐતિહાસિક સાયકલ યાત્રા અમદાવાદ થી રણુજા 600 કિલોમીટર પૂર્ણ કરી તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર. તેને રામદેવ પીર એવી શક્તિ આપે કે આગલા વર્ષે બીજી સાયકલ યાત્રા કરે. ખૂબ જ નાની ઉંમરમાં સાયકલ યાત્રા કરી છે, ખૂબ જ ધન્યવાદ. અને આવીને આવી સાયકલ યાત્રાઓ દર વર્ષે કરતો રહે એવા મારા આશીર્વાદ. અમદાવાદ નિકોલમાં રહેતો મન પટેલ 7 દિવસમાં જ અમદાવાદથી રણુજાની 600 કિલોમીટરની સાયકલ રાઈડ પૂર્ણ કરી. ખૂબ ખૂબ અભિનંદન. અંદાજ હતો પહેલા તેને કે રોજની 60 કિલોમીટરની એવરેજથી 10 દિવસમાં પ્રવાસ પૂર્ણ કરીશું, પણ જોડે અનુભવી એમના કાકા જીતેન્દ્ર પટેલ જે આ 4થી વખત રણુજા સાયકલ પ્રવાસ કરી રહ્યા હતા, તેના અનુભવના લાભથી મન પટેલે ફક્ત 7 દિવસમાં 600 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. અને તેની 13 વર્ષની ઉંમરે કદાચ ગુજરાતમાં આ રેકોર્ડ હશે કે આને આટલી નાની ઉંમરે 600 કિલોમીટરની રાઈડ 7 દિવસમાં પૂરી કરી હોય. ખૂબ ખૂબ અભિનંદન મન પટેલ અને તેમના કાકા જીતેન્દ્ર પટેલને. હું છું વર્ષા. અમદાવાદથી રણુજા 600 કિલોમીટરનો પ્રવાસ સાયકલિંગ દ્વારા મન પટેલે 12 વર્ષની ઉંમરે 7 દિવસમાં પૂર્ણ કરેલ છે. એ બદલ મન પટેલને ખૂબ ખૂબ અભિનંદન. મન પટેલ સાયકલિંગ દ્વારા અન્ય પ્રવાસ પણ કરે અને ગુજરાત અને પરિવારનું નામ ખૂબ જ રોશન કરે એવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ મન. અમદાવાદથી રણુજા સાયકલ રાઈડ 600 કિલોમીટર 13 વર્ષની ઉંમરમાં કમ્પ્લીટ થઈ તે માટે કોંગ્રેચ્યુલેશન્સ. મન પટેલ અમદાવાદથી રણુજા સાયકલ દ્વારા 600 કિલોમીટરની યાત્રા ખૂબ જ સરળતાથી પૂર્ણ કરેલ છે. આવી નાની 13 વર્ષની ઉંમરમાં આ યાત્રા પૂરી કરવું એ એક બહુ મોટી અગત્યની બાબત છે. મન પટેલ, તમે આવી ઐતિહાસિક યાત્રાઓ કરતા રહો અને બીજાને પણ આવું પ્રોત્સાહન મળતું રહે એવી ભગવાન રાજા રણછોડને અમારા ઠાકોર પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને બાબા રામદેવ પીર એ તમારું સપનું પૂરું કર્યું એ બદલ એમને પણ અમારા તરફથી વંદન. આભાર મિત્રો.